अगला नहीं एक महत्वपूर्ण समाचार सामे विराजशे। वडोदरा में एसएससी हॉस्पिटल ना कोविड वार्ड में आग लागवानी दुर्घटना मामले आ बधु अपडेट। धमण वेंटिलेटर ने कारण ज आग लागी होवानो घटस्फोट थयो छे। एफएसएल नी तपास में चौंकावनारो खुलासो थयो छे। एफएसएल नी तपास अधिकारी ने रिपोर्ट सौंप्यो। कोविड आईसीयू 2 में लाग्यु हतु धमण वेंटिलेटर, जमा शॉर्ट सर्किट थयो। ज्यूती कंपनी नू धमण कॉम्प्रेसर हतु। जेनेटिक कंपनी नू वेंटिलेटर एसेम्बल करायु हतु। तपास दरमियान जो घटस्फोट थयो छे, यांत्रिक खामी ने कारण शॉर्ट सर्किट थयो हतो अने आ शॉर्ट सर्किट थवाने कारण आग लागी हती। कब्जे करायेल वेंटिलेटर अने कॉम्प्रेसर थी सूरत एफएसएल में तपास हाथ धराई छे। 8 सप्टेम्बर रोज कोविड आईसीयू में आग लागवानी घटना बनी हती। वडोदरानी एसएससी हॉस्पिटल की आ घटना हती। घटना ने 105 दिवस बाद पण रिपोर्ट जाहिर नहीं थयो अने 2 दिवस में कलेक्टर ने रिपोर्ट सौंपाय तेवी हवे शक्यताओ छे। अटकळो जे सामे आवी छे, यांत्रिक खामी ने कारण शॉर्ट सर्किट थवाथी आग लागी हती अने कब्जो करायेल वेंटिलेटर अने कॉम्प्रेसर ने सूरत एफएसएल में तपास अर्थे मोकलाया। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં જે આગ લાગી હતી તેનો એફએસએલ જે રિપોર્ટ છે તે આપવામાં આવ્યો છે। એફએસએલ રિપોર્ટના તપાસ કરતા જે હતા તે આપણી સાથે જોડાયા છે। ડિરેક્ટર છે વીબી પટેલ, આપણી સાહેબ આપણી સાથે જોડાયા છે। પટેલ સાહેબ, હોસ્પિટલમાં જે આગ લાગી હતી એફએસએલ રિપોર્ટ પણ આપવામાં આવ્યો છે, શું લાગે, શું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે? પ્રાથમિક કારણ સ્થળ ઉપરનો પ્રાથમિક રિપોર્ટ અને અહીંના જે મુદ્દામાલ મોકલેલા એ સેમ્પલો અલગ અલગ રસાયણ વિભાગ અને ભૌતિકશાસ્ત્ર વિભાગમાં એનું પરીક્ષણ થયું। હવે રસાયણશાસ્ત્રમાં એમાં જ્વલનશીલ પદાર્થની કોઈ હાજરી જણાયેલ નથી, એ અંગેનો રિપોર્ટ આવ્યો। જ્યારે ભૌતિકશાસ્ત્ર વિભાગમાં જે વેન્ટિલેટર કોમ્પ્રેસર આ પાર્ટ્સ આવ્યા હતા, તેમાં વેન્ટિલેટર સંપૂર્ણ બળી ગયેલું છે એમ ઓરિજિન ત્યાંથી જણાય છે, પણ અંદર શોર્ટ સર્કિટનો એવિડન્સ સંપૂર્ણ બળી ગયેલો હોય, એ શોર્ટ સર્કિટ અંગેનો એવિડન્સ અંગેનો ચોક્કસ અભિપ્રાય નહીં આપી શકાય, પણ વેન્ટિલેટરના ભાગે થોડો ફોલ્ટ જોવા મળેલ। કઈ કઈ રીતનું આપણે તપાસ કરી છે, એવો કઈ રીતનું વેન્ટિલેટર હતું, શું કયું વેન્ટિલેટરમાં ખાસ કરીને રિપોર્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા, શું કહેશું? રિપોર્ટ એટલે આખું વેન્ટિલેટર જ આવ્યું હતું, આખું વેન્ટિલેટર અને બળેલ અવશેષ આવ્યા હતા। ધમણ વેન્ટિલેટર હતા, બીજા પણ વેન્ટિલેટર હતા? એક જ વેન્ટિલેટર હતા, ધમણ વેન્ટિલેટર। તો એમાં ક્યાંક શોર્ટ સર્કિટ થયું હોય એના કારણે? શક્યતા રહે છે, પણ એના એવિડન્સ સંપૂર્ણ વધારે પડતા અંદર આગના કારણે સંપૂર્ણ બળી ગયેલા હતા। તો આજે કે થોડા દિવસ પહેલાં જે પ્રકારના રિપોર્ટ એફએસએલની ટીમે સબમિટ કર્યા છે, રજૂ કર્યા છે, તો શું આપે ત્યાં કલેક્ટર છે કે અધિકારીઓને છે ત્યાં જણાવવામાં આવ્યું છે, શું કહે? અમે ફક્ત અમારા કચેરીમાંથી રિપોર્ટ જે પોલીસ આઈઓને મોકલી આપવામાં આવ્યો છે। એમાં કઈ રીતનું કારણ ખાલી આપના એફએસએલ સુરતની ટીમ દ્વારા ખાસ કરીને? એફએસએલ ટીમનું તારણ એ રસાયણ જ્વલનશીલ પદાર્થના અવશેષોની હાજરી નથી અને વેન્ટિલેટરના ભાગમાં કોઈ કારણસર એમાં જ આગ લાગેલો, એમાંથી જ આગની શરૂઆત થયેલી હોવાની શક્યતા છે। બિલકુલ, એટલે જે પ્રકારે આ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં જે આગની ઘટના બની તેમાં સુરતની એફએસએલની ટીમ પણ તપાસ કરી રહી હતી, એને પણ એમને એ રીતે તપાસ કરી છે, રિપોર્ટ મોકલ્યા છે। તેમાં એક કારણ એવું જણાઈ રહ્યું છે કે જે ધમણ વેન્ટિલેટર છે તેમાં ક્યાંક શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી છે। 105 જેટલા દિવસો વીતી ગયા છે, જે સુરતની ટીમે છે તેમણે પણ કેટલાય દિવસથી આ રિપોર્ટ આપી દીધો છે, પણ સત્તાવાર રીતે હજી રિપોર્ટ જે અધિકારીઓ દ્વારા બહાર આવવો જોઈએ તે નથી આવ્યું, અને ટૂંક સમયમાં એ પણ રિપોર્ટ બહાર આવી જશે અને શોર્ટ સર્કિટ કયા કારણોસર લાગી છે તે પણ જણાવી શકાશે। કેમેરામેન હેમંત વાડસુર સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત।